નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. કોરોનાના નવા વેરિયન્ટને લઈને સુરતમાં 9 રેપિડ રિસ્પોન્સ ટીમ સ્ટેન્ડ બાય પર. વર્ષે 10 લાખ યાત્રીઓ નોંધાતા સુરત એરપોર્ટને ક્લસ્ટર 1માં મુકાયું. 1 એપ્રિલથી ચાર્જિસમાં વધારો થશે. બીજા લગ્ન કરનાર મહિલાએ પતિના બંને બાળકોના દૂધમાં ઝેર આપી પોતે પણ ઝેર ગટકાવ્યું. ધૂમ સ્ટાઇલમાં બાઇક ચલાવી મોબાઈલ સ્નેચિંગ કરતા 2 રીટા ગુનેગારો ઝડપાયા. રાંદેરમાંથી 2 દિવસ અગાઉ ગુમ થયેલા શ્રમજીવીનો મૃતદેહ મેટ્રોના પાણી ભરેલા ખાડામાંથી મળ્યો. અડાજણમાં સરકારી મકાનોમાં ગંદકીનું સામ્રાજ્ય, આસપાસના રહેવાસીઓ ત્રાસી ઉઠ્યા. સમાચારો વિગતવાર જોઈએ. કેરળમાં ઓમિક્રોનના સબ વેરિયન્ટ JN1ના કેસ આવતા જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. આ સાથે જ ગાંધીનગરમાં પણ કોરોનાના 2 કેસ આવતા સુરત પાલિકા દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે, જેમાં ખાસ કરીને હોસ્પિટલમાં કોવિડના કેસને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં સૂચના આપવામાં આવી છે. વિશેષ રૂપમાં ટેસ્ટિંગ અને ઓક્સિજન વગેરેની પૂર્તતા ચકાસી લેવામાં જણાવાયું છે. હાલ તો સુરતમાં 9 રેપિડ રિસ્પોન્સ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. હાલ નવા વેરિયન્ટને લઈ ખાસ કોઈ ગભરાવાની જરૂર નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે તૈયારી કરી લેવામાં જણાવ્યું હોવાનું કહેવાયું છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મોકડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શિયાળાની ઋતુ પણ શરૂ થઈ ગઈ છે, ત્યારે શરદી ખાંસીના કેસોમાં પણ વધારો થશે, જેથી લોકોને વધુ તકલીફ હોય તો સ્ટેન્ડ કરવા માટે અને ટેસ્ટ કરવા માટે અપીલ કરવામાં આવી છે. સાથે સાથે સુરત મનપા દ્વારા શરદી ખાંસીના કેસોનું પણ ટ્રેકિંગ પણ રાખવામાં આવશે. શરદી ખાંસીના ગંભીર દર્દીઓની RT-PCR ટેસ્ટ કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. જો દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તો કોરોના વેરિયન્ટ વિશે જાણવા માટે સેમ્પલ લેબોરેટરી મોકલવામાં પણ આવશે. તે સિવાય જ્યાં ઓક્સિજન પ્લાન્ટ હોય ત્યાં તમામ વ્યવસ્થા તપાસી લેવા અને ઓક્સિજન પુરવઠો ખોરવાય નહીં તે માટેની તાકીદ પણ કરવામાં આવી છે. હેલ્થ એન્ડ હોસ્પિટલ અધિકારી ડોક્ટર આશીષ નાયક કોવિડની માર્ગદર્શિકા પ્રમાણે તમામ તૈયારીઓ સુરત મનપા દ્વારા કરી દેવામાં આવી છે. હજી ઓમિક્રોનના નવા વેરિયન્ટની લઈને સુરતમાં કેસ નોંધાયા નથી, પરંતુ ભવિષ્યમાં કેસ આવે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ અને સિમિયર ખાતે મોક ડ્રિલ કરવામાં આવી હતી. રાજ્યના ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ IHIP પોર્ટલ પર કેસોનું નિયમિતપણે નિરીક્ષણ કરવા જાણ કરવામાં આવે છે, જે માટેની તૈયારી આરોગ્ય વિભાગ દ્વારા કરી લેવામાં આવી છે. સુરતમાં 9 રેપિડ રિસ્પોન્સ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. પાલિકા વિસ્તારમાં હાલમાં એક પણ કેસ પોઝિટિવ નથી કે કોઈ શંકાસ્પદ કેસ નથી, પરંતુ કેરાલામાં એક JN1 વેરિયન્ટનો કેસ પોઝિટિવ નોંધાતા ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા જે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે તે મુજબ સુરત મહાનગરપાલિકાએ આગોતરી તૈયારીઓ કરી દીધી છે. સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ તમામ PSA પ્લાન્ટનું મોક ડ્રિલની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. સાથે જ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફના ઓરિએન્ટેશન રિપ્લેસમેન્ટની ટ્રેનિંગનું આયોજન પણ આગામી શુક્ર શનિવારે સુરત કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. સાથે તમામ નાયબ આરોગ્ય અધિકારીઓને તમામ લાગત ઝોનના ફિઝિશિયન્સ, કન્સલ્ટન્ટ અને જનરલ પ્રેક્ટિશનર્સ સાથે ઇન્ટરેક્શન કરી તેઓને પણ આ બાબતની જાણકારી ત્વરિત મળી રહે તે મુજબની સૂચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત મેં કહ્યું તે પ્રમાણે ILI ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસ કે સેવિયર રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સના કોઈ પણ કેસ હોય તો તેવા કિસ્સામાં તેનું ટેસ્ટિંગ થઈ જાય અને જો કોવિડ પોઝિટિવ આવે તો તેનું જીનોમ સિક્વન્સિંગ સંદર્ભે પણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. હાલમાં ગભરાવાની જરૂર નથી, સાવધ રહીએ અને કોઈ પણ આવા કોઈ સિમ્પટમ જણાય તો તાકીદે પોતાનું ડાયગ્નોસિસ થઈ જાય તે અગત્યનું છે. જો પોઝિટિવ કેસ આવશે તો આઇસોલેશન સહિત ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની સુવિધા સુરત મહાનગરપાલિકા ત્વરિત ઉપલબ્ધ કરાવશે. કોર્પોરેશન દ્વારા 9 રેપિડ રિસ્પોન્સ ટીમની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. હાલમાં સ્ટેન્ડ બાયમાં છે, જરૂર જણાય છે તેમને કાર્યાન્વિત કરવામાં. સુરત આગામી 1 એપ્રિલથી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી હવાઈ યાત્રા મોંઘી થશે, કારણ કે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પેસેન્જરની વાર્ષિક અવરજવર 10 લાખને પાર થતા AAIA એરપોર્ટની ક્લસ્ટર 1માંથી 1માં મૂક્યું છે. આથી ARO-એ ફેસિલિટીમાં ચાર્જ વધાર્યો છે, જે એરલાઇન્સ થકી પેસેન્જરો પાસેથી વસૂલાશે. એરપોર્ટ પર યુઝર્સ ડેવલપમેન્ટ ફીમાં વધારો કરાયો છે. ઉપરાંત એવિએશન સિક્યુરિટી ફી, પેસેન્જર સર્વિસ ફી અને કોમન યુઝર ટર્મિનલ
ઇન્ક્યુમેન્ટ ફ્રી તો વસૂલાશે જ. કોરોના કાળના નાણાકીય વર્ષ 2020-21માં એરપોર્ટ પર યુઝર્સ ડેવલપમેન્ટ ફી 100 હતી, જે હાલમાં 175 વસૂલાઈ રહી છે, તેમજ આગામી વર્ષે રૂપિયા 709 વસૂલાશે. આ ઉપરાંત પેસેન્જર સર્વિસ ચાર્જ 83 હતો, જે કોમન યુઝર ટર્મિનલ ફી રૂપિયા 50 અને એવિએશન સિક્યુરિટી ફી 234 વસૂલાશે. આમ 1 એપ્રિલ સુરત એરપોર્ટ પરથી ટેકઓફ થનારી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટના એરફેરમાં રૂપિયા 550 સુધીનો વધારો કરી દેવાશે. એરલાઇન્સનો માર્ચ મહિનામાં એન્ડિંગથી જ પોતાની સિસ્ટમમાં એરફેરમાં વધારો કરશે અને પેસેન્જરો તે જોઈ શકશે એ સૂત્રોનું કહેવું છે. સુરતના સચિન વિસ્તારમાં મહિલાએ 2 માસૂમ બાળકોને દૂધમાં ઝેર પીવડાવવાની પોતે પણ ઝેર ગટકટાવ્યો હોવાની ઘટના સામે આવી છે, જેથી ત્રણેયને સિવિલ હોસ્પિટલ ખાસે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં માતા અને બંને બાળકોની હાલતમાં સુધારો હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલાએ માનસિક તણાવમાં આવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જોકે પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. સુરત સચિન વિસ્તારમાં પાલી ગામની આ ઘટના છે. એક મહિલાએ પોતાના 2 માસૂમ બાળકોને દૂધમાં ઝેર પીવડાવ્યા બાદ પોતે પણ ઝેર ગટકટાવ્યું હતું. ત્રણેયને તાત્કાલિક સારવાર માટે સિવિલ લવાયા હતા. મહિલાની બીજા લગ્ન છે અને બાળકો પહેલા પતિના છે, બીજો પતિ અલગ રહે છે. મળતી માહિતી પ્રમાણે મૂળ બિહારની 25 વર્ષીય મહિલા પાલી ગામમાં પોતાના 1 દીકરા અને 1 દીકરી સાથે રહે છે. મિલમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મહિલાએ 2 લગ્ન કર્યા છે. પહેલા પતિના 2 સંતાન છે, જેમાં 7 વર્ષીય પુત્ર અને 2 વર્ષીય દીકરી છે. બીજો પતિ સાથે રહેતો નથી. મહિલાના માતા પિતા પણ વતન રહે છે, જેથી મહિલાએ બંને બાળકોને સાથે લઈને જ કામ પર જાય છે. પુત્ર વતન બિહારમાં અભ્યાસ કરતો હતો, જોકે આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે બાળકોના અભ્યાસ માટે વતન પૈસા નહીં મોકલી શકતા પુત્રને સુરત લઈ આવી હતી. મંગળવારે રાત્રે કામ પરથી બાળકો સાથે ઘરે આવ્યા બાદ માતાએ દૂધમાં ઝેરી દવા નાખી બંને બાળકોને પીવડાવી દીધા બાદ પોતે પણ પી લીધું હતું. આ અંગેની જાણ થતાં પાડોશીઓએ દોડી ગયા હતા અને તાત્કાલિક 108ની મદદથી ત્રણેયની સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં હાલ ત્રણેયને સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ કરી કહેર મચાવનાર 2 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. કાપોદ્રા પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આરોપી પાસે સ્નેચિંગ કરેલા મોબાઈલ પણ કબજે કરાયા છે. ધૂમ સ્ટાઇલમાં બાઇક હંકારી સ્નેચિંગ કરતા હતા એ પલ્સર બાઇક કબજે કરાઈ છે. અન્ય કેટલીક ઘટનાને અંજામ આપ્યો તેવી કાપોદ્રા પોલીસ તપાસ આરંભી છે. બાતમીના આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશનના મોબાઈલ સ્નેચિંગ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો. સ્નેચિંગના 2 ફોન તથા ગુનામાં ઉપયોગમાં લેવાય આવેલી પલ્સર મોટરસાઇકલ મળીને કુલ 83,000 સાથે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસ સાહેબે ઉર્ફે મુરગી અબ્દુલ બની શેખ અને ફૈઝલ ઉર્ફે ઈસુ મોઇન સૈયદની ધરપકડ કરી હતી. આરોપીઓ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાની પોલીસ દ્વારા અન્ય કોઈ સામેલ છે, ચોરીના ફોન કોને આપવામાં આવ્યા હતા તેની પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતના રાંદેર વિસ્તારમાં પાલનપુર પાટિયા વિસ્તારમાંથી 2 દિવસ અગાઉ એક શ્રમજીવી ગુમ થયો હતો, જે આજે 2 દિવસ બાદ મેટ્રોના પાણી ભરેલા ખાડામાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. ખાડામાં કોઈનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં જ ઘટના સ્થળે ઘણા લોકો ભેગા થઈ ગયા હતા. આખરે ભીડને જોઈને ખાડાની નજીકથી પસાર થતા શ્રમજીવીને બનાવીએ શાળાની ઓળખ કરી પરિવારને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પરિવાર શોકમાં ડૂબી ગયો હતો. સમગ્ર મામલે મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે રવિવાર સાસરે જઈ જતી બહેનને રિક્ષામાં બેસાડ્યા બાદ ધર્મેશ ગુમ થઈ ગયો હતો. શોધખોળ બાદ પણ તેનો ક્યાંય પતો નહીં લાગતા પરિવારે પોલીસને આ મામલે જાણ કરી હતી. દરમિયાન આજે બનેવી રસ્તામાં લોકોને ભીડ જોઈ ત્યાં તપાસ કરવા પહોંચતા ત્યારે ઘટના સ્થળે ઊભા રહેલા એક વ્યક્તિને પૂછતા તે વ્યક્તિ મેટ્રોના ખાડામાં કોઈનો મૃતદેહ હોવાની વાત કરી હતી, જે સાંભળ્યા બાદ બનેવે વધુ તપાસ કરતા ખાડામાં પડેલા વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ શાળો ધર્મેશ જ હોવાની ઓળખ કરી હતી. મૃતકના પરિવારે કહ્યું હતું કે મેટ્રોની કામગીરી હાલ અવ્યવસ્થિત થઈ રહી છે, તેમજ કોઈ પણ પ્રકારના બેરિકેડ વગર કામ ચાલી રહ્યું છે. જો બેરિકેડ પહેલેથી જ મુકાયા હોત તો ધર્મેશ અકસ્માત બાદ ખાડામાં ન પડ્યો હોત, તેમજ કદાચ તેનો જીવ પણ બચાવી લેવાયો હોત. આ મામલે હવે ન્યાય મળશે એવી એમને આશા છે. સુરતના આડાજણ વિસ્તારમાં સરકારી મકાનોમાં ગંદકીનું સામ્રાજ્ય આસપાસના રહેવાસીઓ ત્રાસી ઉઠ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી તેવી ફરિયાદ ઉઠવા પામી છે. સુરત આડાજણ આનંદમલ રોડ પર સુરત મહાનગરપાલિકાના 4th વર્ગના કર્મચારી માટે આવાસ બનાવેલા છે, જેમાં ગંદકીનો મહાલ નીચે પેસેજમાં ગંદા પાણી ગટરોમાં વહે છે. ગંદુ પાણી ભરેલું રહે છે. આજુબાજુના સ્થાનિક રહેવાસીઓ હેરાન પરેશાન થઈ ગયા છે.
વારંવાર જવાબદાર અધિકારીઓની ફરિયાદ કરી તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. સ્વચ્છ સુરત, સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ભારતના લીલે લીલા ઉડી રહ્યા હોય તેમ ગંદુ પાણી જોવા મળી રહ્યું છે. ગંદુ ગોબદુ આવાસ તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક રહેવાસીઓની માંગ છે. આપણે અત્યારે આનંદમેલ રોડ પર ઉભા છીએ અને ચોથા વર્ગના કર્મચારી માટે સુરત મહાનગરપાલિકાએ આવાસ બનાવેલા છે અને નીચે શાકભાજી માર્કેટનું આયોજન હતું, પરંતુ તંત્રની બેદરકારીના કારણે અને જે સ્થાનિક લોકો અહીંયા રહેવાસીઓ છે એ ખરેખર ચોથા વર્ગના કર્મચારી નથી પણ ભારે આપેલી વધુ મિલકતો છે, એટલે એ લોકોનું મેન્ટેનન્સ નથી કરતા. એના કારણે પારાવાર ગંદકી આજુબાજુના રહેવાસીઓ સોસાયટીના ત્રાહિમામ પોકારી ગયા છે અને ત્રાસી ગયા છે. સુરત મહાનગરપાલિકાનું તંત્ર એક પણ રીતે કામ કરવા તૈયાર નથી અને આને જે નોટિસ આપી અને જે કાર્યવાહી થવી જોઈએ એ કાર્યવાહી કરતા નથી. એના કારણે આજુબાજુના રહીશોમાં રોગચાળો ફેલાઈ ગયો છે. ચિકનગુનિયા જેવા, મેલેરિયા જેવા, ડેન્ગ્યુ જેવા કેસો આના કારણે થઈ રહ્યા છે અને એટલી બધી દુર્ગંધ છે કે આજુબાજુના લોકો ત્રાસી ઉઠ્યા છે. બાળકોમાં આધ્યાત્મિક શિક્ષણ આવે તે માટે સુરતની ગુરુકુળ વિદ્યાપીઠ સ્કૂલમાં અનોખું આયોજન કરવામાં આવ્યું હતું, જેમના ભાગરૂપે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં બાળકોને મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સુરત કતારગામ કાસાનગર ખાતે આવેલ ગુરુકુળ વિદ્યાપીઠમાં સંગીત સ્પર્ધાનું આયોજન રામ મંદિરની થીમ પર કરવામાં આવ્યું હતું. રામ મંદિરના ભગવાન શ્રી રામની સ્થાપના પણ કરવામાં આવી હતી, જેને પગલે સમગ્ર શાળાએ એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું. કાર્યક્રમમાં ભારત સેવા સંઘના મહંત અમરીશાનંદ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના બાળકોએ પણ સ્પર્ધામાં હોંશભેર ભાગ લીધો હતો. બાળકોએ રામ, સીતા, લક્ષ્મણ, હનુમાનજી તેમજ શબરીની વેશભૂષા ધારણ કરી હતી. એક રામ દશરથ ઘર ટોલે, શ્રી રામ જન્મભૂમિ. શ્રી રામચંદ્રજીને મારો પ્રણામ, નમસ્કાર. આજે દીપાવલી પછી સૌ પ્રથમ આ નવનિર્મિત હોલમાં, સાંસ્કૃતિક ભવનમાં સંગીત સ્પર્ધા, સંગીત મહોત્સવ યોજાઈ રહ્યું છે અને આ જે સંગીત મહોત્સવ છે, અમારા ગુરુકુળ પરિવારના તમામ સભ્યોએ રામ જન્મભૂમિ મંદિર પ્રતિષ્ઠાનું થીમ ઉપર આ સંગીત સ્પર્ધાનું આયોજન કર્યું છે, જે ખરેખર અત્યંત આનંદની વાત છે. આજે દરેક બાળકોની અંદર એટલી આનંદ છે, જાણે કે એની અંદર રામજીની સ્થાપના થઈ ગઈ છે અને બધા જે છે બધા અયોધ્યા પહોંચી ગયા હોય એવી માહોલ છે. તો ગુરુકુળમાં આપણે આ જે શાળા આપણે ચલાવીએ છીએ એની એક મુખ્ય કારણ છે કે શિક્ષણ સાથે સંસ્કાર, ભારતીય સંસ્કાર સિંચન શિક્ષણની સાથે સાથે. તો મને ખરેખર આનંદ થાય છે કે આજે આપણે નાના નાના ભૂલકાઓ છે, જે કિશોર વયના બાળકો છે, એની અંદર આ સંગીત સ્પર્ધાની અંદર જે સંસ્કાર સિંચન, રામાયણનું જ રામ ભક્તિનું જે સંસ્કાર સિંચન થઈ રહ્યું છે એ ખરેખર અનેરો છે. તો હું પ્રાર્થના કરીશ કે ભગવાન શ્રી રામચંદ્રજી, સીતા માતા અને લક્ષ્મણજી, હનુમાનજી સદા આ દેશમાં બિરાજે અને એકબીજા હળીમળીને રહે, રામ રાજ્યની સ્થાપના થાય એ જ અમારી પ્રાર્થના. શ્રી રામજીને જય શ્રી રામ. ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો રાજ્યના છેવાડાના માનવી સુધી યાત્રા પાત્રતા ધરાવતા અને નબળા વર્ગના લાભાર્થીઓનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પૂરતા પ્રયાસો કરવામાં આવે છે. સદર બાબતને ધ્યાન રાખી ભારત સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજા કલ્યાણકારી યોજનાનો વ્યાપ તમામ નાગરિકો સુધી પહોંચાડવા, એક જાગૃતિ ફેલાવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં કુલ 30 ઇલેક્શન વોર્ડમાં વોર્ડ દીઠ 2 યાત્રા એમ કુલ 60 સ્થળો પર આયોજન કરવામાં આવી રહ્યું છે. આજરોજ સુરત મહાનગરપાલિકાના રાંદેર ખાતે જોગણી પાર્ટી પ્લોટ આ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમના ધારાસભ્ય પૂર્ણેશ મોંડી, દંડક ધર્મેશ વાણિયાવાલા, ગટર સમિતિ ચેરમેન કેયુરભાઈ ચપટવાળા, પૂર્વ મેયર પાલિકા સભ્ય હેમાલીબેન બોગાવાલા સહિત મહાનુભાવોના હસ્તે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વિકસિત ભારતનો સંકલ્પ અને 2047માં કેવું હોવું જોઈએ તેની પરિકલ્પના વડાપ્રધાન મોદીએ કરી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ દિવસે એટલે કે 15 નવેમ્બરથી શરૂઆત કરવામાં આવેલ છે. આજે આપણા રાંદેર ઝોનની અંદર છે ત્યારે હંમેશા વિકસિત ભારત યાત્રા અને વિકસિત ભારત કેવું હોવું જોઈએ તેના માટેનો રોડમેપ વડાપ્રધાન મોદીએ તૈયાર કર્યો છે. આવનાર 2047માં વિકસિત ભારત થશે અને આખી દુનિયામાં માર્ગદર્શિત કરતું ભારત બનશે તેમ પણ જણાવ્યું હતું. આજે 167 સુરત પશ્ચિમ વિધાનસભામાં ઇલેક્શન વોર્ડ નંબર 10 અડાજણ હની પાર્ક મુકામે આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી ચૂકી છે. સૌ અહીંયા લાભાર્થી અને આગેવાનોએ સંકલ્પ લીધો છે કે આવનારા 25 વર્ષમાં આદરણીય મોદી સાહેબની જે કલ્પના છે કે એક એક વ્યક્તિને અને જીવન એનું ધોરણ બદલાય, સમૃદ્ધ બને, વિકસિત બને, દેશ વિકસિત બને, લોકો વિકસિત થાય, આ પ્રકારના સંકલ્પ આજે તમામ અમારા અડાજણવાસીઓ થયા છે. સુરત મહાનગરમાં આજે 167 સુરત પશ્ચિમ વિધાનસભામાં ઇલેક્શન વોર્ડ નંબર 10 અડાજણ હની પાર્ક મુકામે આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી ચૂકી છે. સૌ અહીંયા લાભાર્થી અને આગેવાનોએ સંકલ્પ લીધો છે કે આવનારા 25 વર્ષમાં આદરણીય મોદી સાહેબની જે કલ્પના છે કે એક એક વ્યક્તિને અને જીવન એનું ધોરણ બદલાય, સમૃદ્ધ બને, વિકસિત બને, દેશ વિકસિત બને, લોકો વિકસિત થાય, આ પ્રકારના સંકલ્પ આજે તમામ અમારા અડાજણવાસીઓ થયા છે. 21 નવેમ્બરથી ડાયમંડ બુર્સના વેપાર શરૂ થયો ત્યારથી ઉદઘાટન બાદ 18 ડિસેમ્બર સુધીમાં 28 દિવસમાં સુરત ડાયમંડ બુર્સ શબ્દ ગૂગલમાં દેશમાંથી 606.72 કરોડ વખત સર્ચ કરાયો છે, જ્યારે રાજ્યમાંથી 93,46,000 વખત અને સૂરતમાંથી 39,53,000 વખત સર્ચ કરાયો હતો. સુરત બુર્સ વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ હોવાની એક હાઇપ ક્રિએટ થઈ હતી અને લોકોએ તેના વિશે જાણવા સર્ચ કર્યું હતું. સાયબર એક્સપર્ટના મતે ગૂગલમાં ટોપ ટ્રેડિંગમાં રહ્યું હતું. સાયબર એક્સપર્ટ મિત શાહે કહ્યું કે સુરત બાબતે આટલું સર્ચ ભાગ્યશ થયું છે. વિશ્વનું સૌથી મોટા ઓફિસ બિલ્ડિંગનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. હાઈ ક્રિએટ થઈને હવે લોકોએ ગૂગલમાં સહારો લીધો છે. 17મી મોદી બુર્સનું ઉદઘાટન કર્યું તે દિવસે સુરતના ટોપ ટ્રેડિંગ સુરત ડાયમંડ બુર્સ ટ્રેન્ડમાં રહ્યું હતું. સાંજ સુધીમાં ટ્વિટર અંદાજિત 36,000 લોકો દ્વારા સુરત ડાયમંડ બુર્સને ટેગ કરવામાં આવ્યું હતું. સુરત વેડ રોડ ખાતે વર્ષોથી વિવિધ બચત યોજના ચલાવતા પિતાએ શરૂ કરેલી 2 યોજનામાં રોકાણ કરનાર બહુચર નગરના બિલ્ડર અને અન્ય 30 સભ્યોએ પોતાના પિતાના મરણ બાદ પાકતી મુદતે 34,64,000 નહીં ચૂકવનાર ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર અને તેના ભાઈ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર વેડ રોડ બહુચર નગર ઘર નંબર 127માં રહેતા કાનજીભાઈ વાલજીભાઈ ભોજ વર્ષોથી બચત યોજના ચલાવી લોકોને સભ્યો બનાવી દર મહિને પૈસા ઉઘરાવતા હતા. બાદમાં પાકતી મુદતે સારું વળતર આપતા હતા. ઉઘરાવેલી રકમ સામે સસ્તા દરે લોન પણ આપતા હતા. કાનજીભાઈ વર્ષ 2013માં 2 પુત્રો અનિલ અને અરવિંદ સાથે ભાગ્યલક્ષ્મી અને લક્ષ્મી પૂજન બચત યોજના શરૂ કરી હતી. 500 અને 1,000 રૂપિયા ભરી સભ્ય બનવાની લોકોએ 30 થી 40 મહિના બાદ રકમ પરત અપાવવાના હતા. તે દરમિયાન 20 જાન્યુઆરી 2017ના રોજ કાનજીભાઈનું મરણ થયું હતું. કાનજીભાઈના મરણ બાદ બંને ભાઈઓએ તેમની ઓફિસે બેસતા હતા. યોજના પણ ચાલુ રાખી હતી, જોકે યોજના પૂર્ણ થયા બાદ તેમણે પૈસા પરત કરવાને બદલે વાયદા કર્યા હતા. બહુચર નગરમાં રહેતા બિલ્ડર હર્ષદભાઈ રાઠોર અને અન્ય 30 સભ્યો કુલ 39,64,000 પરત નહીં કરનાર ભાજપના કોર્પોરેટર અનિલ ભોજ અને અરવિંદ વિરુદ્ધ ગુનો નોંધતા પોલીસે બંનેની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. કોરોનાના નવા વેરિયન્ટને લઈ સુરતમાં 9 રેપિડ રિસ્પોન્સ ટીમ સ્ટેન્ડબાય પર. વર્ષે 10 લાખ યાત્રી નોંધાતા સુરત એરપોર્ટને ક્લસ્ટર 1માં મુકાયું. બીજા લગ્ન કરનાર મહિલાએ પતિના બંને બાળકોને દૂધમાં ઝેર આપી પોતે પણ ઝેર ગટકાવ્યું.
ધૂમ સ્ટાઇલમાં બાઇક ચલાવી મોબાઈલ સ્નેચિંગ કરતા બે રીટા ગુનેગારો ઝડપાયા. રાંજરમાંથી બે દિવસ અગાઉ ગુમ થયેલા શ્રમજીવીનો મૃતદેહ મેટ્રોના પાણી ભરેલા ખાડામાંથી મળ્યો. અડાજણમાં સરકારી મકાનોમાં ધમકીનું સામ્રાજ્ય, આસપાસના રહેવાસીઓ ત્રાસી ઉઠ્યા. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળશું, ત્યાં સુધી રજા આપશું. નમસ્કાર.